गुड मॉर्निंग डियर स्टूडेंट्स, चैप्टर 3 માં આગળનો પ્રશ્ન અવરોધોનું સંયોજન કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર બે પ્રકારના સંયોજન જોવા મળે एक छे श्रेणी जोड़ा बराबर अने बीजू छे आपणे जोड़े समांतर जोड़ा श्रेणी जोड़ा अने समांतर जोड़ा एमा पहेलू श्रेणी जोड़ा इंग्लिश में जेने कहीशु सीरीज कनेक्शन पहले तो श्रेणी जोड़ा होई कई अवरोधों माटे नो श्रेणी जोड़ा एना माटे बे अवरोधों माटे नी एक सर्किट आपने ड्रॉ करिए અહીંયા બેટરી દ્વારા વિદ્યુત સ્થિતિમાન આ બેટરીનું વિદ્યુત સ્થિતિમાન V જેટલું છે આ ધન ધ્રુવ આ ઋણ ધ્રુવ થયો અહીંયા અવરોધ બરાબર અહીંયા બીજો અવરોધ આ પહેલો અવરોધ છે એ R1 છે બીજો અવરોધ છે એ R2 છે અને બંનેને એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે તો પહેલા તો શ્રેણી કનેક્શન શ્રેણી જોડાણ કહેવાય કોને ધારો કે એક બેન્ચેસ પર બે વિદ્યાર્થી બેઠા છે બરાબર એક વિદ્યાર્થીનો જમણો હાથ એ બીજો વિદ્યાર્થી એનો ડાબો હાથ એ બંનેનું કનેક્શન થાય છે બરાબર એ બંનેનું જોડાણ થાય છે એક વિદ્યાર્થીનો જમણો અને બીજા વિદ્યાર્થીનો ડાબો એ બંનેનું જો જોડાણ થાય તો એ પ્રકારનું જોડાણ આગળ વધતું જાય તો એને શ્રેણી જોડાણ કહેવાય બરાબર તો અહીંયા પણ એવું છે જો પહેલા અવરોધનો એક છેડો એ બીજા અવરોધના આ અવરોધનો બીજો છેડો પહેલો છેડો આ બાજુ બીજો છેડો આ સાઈડ તો પહેલા પ્રથમ અવરોધનો બીજો છેડો અને બીજા અવરોધનો પ્રથમ છેડો એ બંને એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે ત્યારે શ્રેણી જોડાણ થયું કહેવાય અહીં આપણે લઈએ છીએ A અને B હવે આ અવરોધનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિભવ અને આનું વિદ્યુત સ્થિતિમાન છે V2 બરાબર તો ટોટલ V બરાબર શું થાય V1 V2 થાય શ્રેણી જોડાણમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I એ હંમેશા એક સમાન હોય એટલે અહીંયાથી પણ કેટલો પસાર થાય I તો તમે કેટલો અંદર નાખેલો I જેટલો અને કેટલો બહાર નીકળે I જેટલો બરાબર તો કેટલી વિગતો અહીંયા દર્શાવીએ આકૃતિમાં શ્રેણી જોડાણ માટેના બે અવરોધો R1 અને R2 દર્શાવેલા છે તેમને V જેટલું વિદ્યુત સ્થિતિમાન આપે R1
विद्युत स्थितिमानों अनुक्रमे V1 अने V2 बराबर परिपथ में एक समान विद्युत प्रवाह I नू वहन थाय छे परिपथ में एक समान विद्युत प्रवाह I नू शू थाय छे वहन थाय छे बराबर तो टोटल V बराबर बे विद्युत स्थितिमान नो सरवाळो V1 प्लस શું થાય V બરાબર આપણે સમતુલ્ય અવરોધ શોધવો છે એટલે કે જેટલા અવરોધ છે એનો એક સમાન અને એક જ અવરોધ શોધો સિંગલ અવરોધ શોધો આ બંનેને એક કરી નાખવા છે બરાબર તો શું કરી શકાય તો V નું સૂત્ર આપણે ઓહ્મના નિયમ પ્રમાણે યાદ રખાવેલું છે V બરાબર IR એટલે V યાદ રખાવેલું છે બરાબર ચલો તો V બરાબર અહીંયા આપણી પાસે શું આવશે IR IR અહીંયા શું આવશે તો IR1 અહીંયા શું થશે IR કારણ કે વિદ્યુત પ્રવાહ તો એક સમાન છે બરાબર તો અહીંયા ઇક્વિવેલન્ટ લખીશું ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય આ બંનેમાંથી I કોમન તો R1 પ્લસ R2 I કેન્સલ થશે तो सूत्र मिल से तुमने R इक्विवेलेंट बराबर R1 प्लस R2 तो छेल्लू परिणाम अपनी जोड़े की आयु के जारे पण तुमने बे अवरोधों ने श्रेणी में जोड़ो छो तो हमेशा एनो सरवाळो थाय श्रेणी में शू थाय हमेशा सरवाळो एक उदाहरण द्वारा समझो थोड़ो वधारे आईडिया आवे के आपणे एग्जांपल द्वारा समझिए बराबर એક અવરોધ વધારી દેવાનો R3 કરવાનો અહીંયા તો
तो नीचे v3 આવશે તો અહીંયા પણ v2 ની જગ્યાએ શું થશે v3 થશે અને સમીકરણ શું બનશે તો છેલ્લે સૂત્ર આવશે r ઇક્વિવેલેન્ટ બરાબર r1 r2 r3 બરાબર એવા n અવરોધ હોય તો n અવરોધ માટેનું સમતુલ્ય અવરોધ તો n અવરોધો માટેનું समतुल्य अवरोध n अवरोध माटे नो समतुल्य अवरोध r equivalent बराबर r1 plus r2 plus r2 dash आवा केतला n अवरोध केतला n अवरोध समांतर जोड़ाण ने बराबर खूब ज अगत्यनो एवो टॉपिक छे आ जेडब्ल्यूई अने नीट ना पण बहु बधा एमसीक्यू आना ऊपर पूछाता होय छे बराबर नंबर सेकंड समांतर जोड़ा आपण आपले बे अवरोध माटे नुज करिए समांतर जोडा या बी आ प्लस अने आ माइनस जो बी अवरोधो लेइए फरी एक बार आ आर1 अने आ आर2 बराबर आमाथी विद्युत प्रवाह नु वहन करिए छे आई जेटला विद्युत प्रवाह नु वहन तो જ્યારે આ જંકશન આવશે ત્યારે હંમેશા વિદ્યુત પ્રવાહ શું થઈ જશે ડિસ્ટ્રિબ્યુટ થઈ જશે ડિવાઇડ થઈ જશે આ બ્રાન્ચ છે એમાંથી i1 અને આ જે બ્રાન્ચ છે એમાંથી i2 આ જે આપણે ડોટ દર્શાવેલું છે જેને જંકશન કહેવામાં આવે છે અને આ જે છે એ બંને શાખાઓ કહેવાય તો બંને શાખાઓમાં વિદ્યુત પ્રવાહનું વહન જુદું જુદું થાય તો ટોટલ હતો આપણી જોડે i અને બે અલગ અલગ વિદ્યુત પ્રવાહમાં શું થઈ ગયો ડિવાઇડ તો ફરી પાછો આ વિદ્યુત પ્રવાહ જ્યારે અહીંયા પહોંચશે અને આ વિદ્યુત પ્રવાહ જ્યારે અહીંયા આવશે તો ફરી અહીંયા જોઈન થશે તો જેટલો તમે અંદર દાખલ કરેલો હતો એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે બરાબર એટલે આઈ ઇન્સર્ટ કર્યો હતો તો આઈ અહીંયાથી આઉટ થઈ જાય યાદ રાખો હંમેશા આ નિયમ છે કોઈ પણ સર્કિટનો ઇલેક્ટ્રોનિક કોઈ પણ સર્કિટનો નિયમ છે જેટલો વિદ્યુત પ્રવાહ તમે દાખલ કર્યો એટલો વિદ્યુત પ્રવાહ ત્યાંથી બહાર નીકળવો પડે તો વિદ્યુત સ્થિતિમાનનું શું તો વિદ્યુત સ્થિતિમાન હંમેશા આ બે છેડાઓ વચ્ચે તો બે છેડાઓના નામ આપીએ આ A અને આ B છેડો તો આ વિદ્યુત સ્થિતિમાન હંમેશા સરખું રહેશે જો અહીંયા પણ આના બે છેડાઓ છે તો અહીંયા પણ આ બે છેડાઓ કહેવાય આ તો વચ્ચે વાયર આવે બરાબર એટલે જે અહીંયા વિદ્યુત સ્થિતિમાન હોય એટલો જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા હોય તો આ વિદ્યુત સ્થિતિમાન અહીંયા પણ સરખું રહે અને અહીંયા પણ સરખું રહે એટલે વિદ્યુત સ્થિતિમાન આમાં બદલાય નહીં યાદ રાખજો સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન ના બદલાય વિદ્યુત પ્રવાહ જ બદલાય બરાબર તો પહેલા કેટલી થિયરીના પોઈન્ટ લખીએ આકૃતિમાં r1 અને r2 બે
અવરોધોને સમાંતર જોડેલા છે. આ સમાંતર જોડાણ બરાબર R1 અને R2 ના છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V સમાન છે. સમાંતર જોડાણમાં R1 અને R2 અવરોધોમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય અનુક્રમે I1 અને I2 માટે કુલ I બરાબર શું થાય? તો બંનેનો સરવાળો I1 પ્લસ I2 બરાબર. કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? I1 પ્લસ I2. હવે આમાં પણ ઓહ્મનો નિયમ જ લાગુ પાડીએ. ઓહ્મના નિયમ આપણે જાણીએ છીએ, ફરી એકવાર વીર યાદ રાખો, V બરાબર IR. તો આમાં તો I ને કરતા બનાવવાનું છે, એટલે V અપોન શું થશે? R. માટે V અને નીચે આવશે R સમતુલ્ય, એટલે ઇક્વિવેલન્ટ બરાબર. અહીંયા પહેલો અવરોધ આવશે R1, અહીંયા બીજો અવરોધ આવશે R2. V તો કેવા રહે છે? સમાન રહે છે બરાબર. તો V ડિવાઇડ બાય R ઇક્વિવેલન્ટ બરાબર V કોમન, તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. V કેન્સલ, માટે 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 બરાબર. તો આ સૂત્ર આવ્યું, બે અવરોધ જો તમને આપેલા હોય તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર. તો બે અવરોધનું સમતુલ્ય અવરોધનું સૂત્ર એક તો આ રીતે કરી શકાય, અથવા જો તમારે આગળના સ્ટેપ કરવા હોય બરાબર તો શું કરી શકાય? આનું સાદું રૂપ આપી શકાય. ચલો સાદું રૂપ આપીએ. તો 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર લસા લઈએ તો R2 સામે ગુણાય, R1 અહીંયા ક્રોસ થાય, નીચે બંનેનો ગુણાકાર આ લસા લઈએ. આપણે તો R ઇક્વિવેલન્ટ જોઈએ છે, એક સ્ટેપ અહીંયા કરી દઈએ. તો 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર, સોરી R ઇક્વિવેલન્ટ જોઈએ છે એટલે વ્યસ્ત કરવું પડશે. તો આનું વ્યસ્ત કરું તો આનું પણ વ્યસ્ત કરવું પડે, એટલે R1 ઇન્ટુ R2 અને R1 પ્લસ R2 તો જ્યારે બે અવરોધ આપેલા હોય અને બંને સમાંતર જોડાણમાં હોય તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો. એક હિંટ આપું તમને, ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. શું થાય? ઉપર ગુણાકાર નીચે સરવાળો બરાબર. ડાયરેક્ટ તમને જે કિંમતો આપેલી છે સીધું જ સોલ્યુશન એનું થઈ બરાબર. તો એક એક્ઝામ્પલ દ્વારા સમજો, અને સાથે સાથે ત્રણ અવરોધ માટેનું તમારે ઘરે તમે પ્રેક્ટિસ કરી શકો. ત્રણ અવરોધ માટે, ત્રણ અવરોધ સમાંતરમાં જોડેલા હોય તો અહીંયા એક અવરોધ વધારી દેવો, R1 R2 ને R3 થાય. તો સ્વપ્રયત્ને શું કરવાનું છે? તમારે ત્રણ અવરોધ માટેનું શોધવાનું છે.
तो त्रण अवरोधोनो समतुल्य अवरोध जवाब शो आवशे 1 अपॉन आर इक्विवेलेंट बराबर 1 अपॉन आर 1 प्लस 1 अपॉन आर 2 प्लस 1 अपॉन आर 3 बराबर જ્યારે ત્રણ અવરોધ આપેલા હોય ત્યારે આવું જ સૂત્ર રહેશે n અવરોધ હોય તો n અવરોધો માટે તો સેમ આના જેવું જ 1 upon r equivalent is equal to 1 upon r1 plus 1 upon r2 plus up to dash અને 1 upon શું થાય rn n અવરોધો માટેનો સૂત્ર બરાબર 1 upon ટૂંકમાં આવે અને શ્રેણીમાં ડાયરેક્ટ સરવાળો આવે આમ વ્યસ્તનો સરવાળો સમાંતરમાં વ્યસ્તનો સરવાળો બરાબર તો n અવરોધોનું કમ્પ્લીટ થયું હવે લઈએ એક્ઝામ્પલ ઉદાહરણ બે અવરોધોનું ફક્ત એકદમ સિમ્પલ ધારો કે આ રીતે તમને બે સમાંતર આપેલા છે બરાબર અને તમારે a અને b છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે આ આપેલું છે તમને 5 ઓહ્મ અને આ આપેલા છે 10 ઓહ્મ બરાબર તો બે અવરોધ માટે ડાયરેક્ટ કોની કોની વચ્ચે શોધવો છે a અને b વચ્ચે a અને b છેડાનો સમતુલ્ય અવરોધ બે હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો 5 ગુણ્યા 10 અને 5 પ્લસ 10 એટલે ઉપર 50 નીચે 15 બરાબર 15 તરી 45 15 તરી કેટલા આવશે 45 5 વધ્યા 5 5 શું 0 કરો એટલે પોઈન્ટ આવશે એટલે 15 તરી 45 3.3 સમથિંગ આવશે એટલો ઓહ્મ તમારો અવરોધ મળી ગયો બરાબર તો આ થયું તમારું બે માટે પરંતુ જો તમને 3 આપે તો તમારે દરેકની ગણતરી અલગ રીતે કરવી પડે એમાં આવો કોઈ નિયમ નથી ખ્યાલ આવે છે નિયમ સાદરૂપ આપો તો બની શકે પરંતુ ડાયરેક્ટ 1 upon r1 છે 1 upon r2 છે 1 upon r3 છે તો 1 upon ધારો કે 5 આપેલો છે તો 1 by 5 1 by 10 અને 1 by 20 આવા 3 લઈ અને 3 3 ની કેલ્સીમાં ગણતરી કરી અને છેલ્લે ખાસ આ 1 upon છે આપણે એનું વ્યસ્ત કરવું પડે એટલે છેલ્લે સામે જે સાદરૂપ આપો એનું છેલ્લે વ્યસ્ત કરવાનું આવે બરાબર તો જેવો આપણે એક્ઝામ્પલ ગણીશું એમાં થોડો વધારે આપણે આઈડિયા આવશે ઘણીવાર એક્ઝામ્પલ બંનેનું કોમ્બિનેશન પૂછાતું હોય છે કોમ્બિનેશન ની અંદર ઘણી વખત શું હોય એકદમ સિમ્પલ એક્ઝામ્પલ જ લઈએ છીએ શ્રેણી અને સમાંતર બંનેનું કોમ્બિનેશન હોય તો a અને b તો આ બંને સમાંતર છે એની સાથે આ શ્રેણીમાં છે એવું કહેવાય બરાબર તો આની કિંમત આપણે લઈએ 2 ઓહ્મ આ 4 ઓહ્મ અને આ 16 ઓહ્મ બરાબર તો પહેલા આ બંનેનું સોલ્યુશન કરવું છે આ બંનેનું સોલ્યુશન તો 2 ગુણ્યા 4 અને 2 પ્લસ 4 ઉપર ગુણાકાર નીચે સરવાળો 4 2 8 થયા અને નીચે થયા 6 બરાબર તો 8 ભાગ્યા 6 તમે કરશો એલસી માં 8/6 તો 1.33 મળશે આ મળી તમને 1.3 હવે નવું તમને નેટવર્ક કેવું મળે તો આ 1 બની ગયો આ બંને ભેગા થઈને 1 બની ગયા કેટલા બની ગયા તો 1.33 ઓમે આ એ તો છે હવે અહીંયા ઓલરેડી 1 હતો કેટલો 16 ઓમે મારે કોનો શોધવો છે r એ બી શોધવો છે હવે આ બંને કેવા છે એકબીજાને શ્રેણી તો 1.33 અને શ્રેણીમાં હંમેશા સરવાળો થાય તો જવાબ આવે 17.33 ઓમેગા આ રીતે ઘણા બધા નેટવર્ક્સ
જુદી જુદી રેફરન્સ બુકની અંદર જુદા જુદા પ્રકારના નેટવર્ક્સ આપેલા હોય છે જેને તમે સોલ્વ કરી શકો છો. કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. શ્રેણી હોય તો સરવાળો કરવાનો અને સમાંતર હોય તો વ્યસ્તનો સરવાળો કરવાનો. આ જો વ્યસ્તનો સરવાળો છે 1/r1 1/r2 એ વ્યસ્તનો સરવાળો છે. પછી ભલેને ત્રણ અવરોધ આપેલા હોય તો ત્રણ સુધી જવાનું, બે આપેલા હોય તો ડાયરેક્ટ સૂત્ર છે ઉપર ગુણાકાર નીચે સરવાળો. બરાબર, લેક્ચરો જ્યારે પણ તમે ભણો છો તો એની પછી આપણા વિડીયો લેક્ચર કેવા લાગે છે એ જરૂરથી લાઈક શેર અને કમેન્ટ કરજો. બરાબર, આજના લેક્ચરમાં ખૂબ જ અગત્યનો એવો ટોપિક જે JEE નીટ અને ગુજકેટમાં પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારા ઇલેક્ટ્રોનિક નેટવર્ક તમને આપશે એનું સોલ્યુશન, એને રિલેટેડ સમતુલ્ય અવરોધ તમારે જ્યારે શોધવાનો થશે. બરાબર, તો આ જે કન્સેપ્ટ છે તમને ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.